चैत्र सुद तेरसना शुभ दिन ने आश्रे 2620 वर्ष पहला जैन धर्मना आ 24ના અંતિમ તીર્થકર મહાવીર સ્વામીનો જન્મ થયો હતો। જૈન સાધુ અને સાધ્વીજી ભગવંતો તથા જૈન ધર્મના અનુયાયીઓ ખૂબ જ હરખભેર આ દિનની ઉજવણી કરે છે। સમગ્ર સુરત શહેરમાં અનેકવિધ જગ્યાઓ પર જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના શુદ્ધ ઘીના બનાવેલા લાડુનું વિતરણ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ સુરત દ્વારા કરવામાં આવે છે, જેમાં હજારો યુવક યુવતીઓ પરિવારજનો સાથે ઉત્સાહભેર ભાગ લે છે। મંડપો બાંધવામાં આવે છે, ભગવાન મહાવીર સ્વામી અને જૈન ધર્મના ગીતો અને સ્તવનથી વાતાવરણ સુમધૂર થઈ જતું હોય છે। ધ્વજા પતાકા લહેરાવી હોય છે ત્યારે અલગ અલગ વિસ્તારોમાં જાહેર માર્ગો પર આવનારા જનારા દરેક રાહદારી, બસ ચાલક, રિક્ષા ચાલક, ધ્રુવી ચક્રીય તથા ચાર ચક્રીય વાહન ચાલક તમામનું જય મહાવીર સ્વામીના સંબોધન સાથે બે હાથ જોડીને 1 લાખથી વધુ લાડુના વિતરણ દ્વારા મોં મીઠું કરાવવામાં આવે છે। આ વર્ષે તારીખ 14 એપ્રિલ ગુરુવારના રોજ તીર્થકર મહાવીર સ્વામીનો જન્મદિન છે, જેની ભવ્ય ઉજવણી દર વખતની જેમ આ વખતે પણ સુરત શહેરમાં શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ સુરત દ્વારા કરવામાં આવી રહી છે। આ સિવાય પણ ઘણી બધી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ તેમના દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવે છે। સત્ય, કરુણા, અહિંસા, જીવદયા, ક્ષમા અને અપરિગ્રહ જેવા તત્વ પર આધારિત જૈન ધર્મના આ 24ના અંતિમ તીર્થકર મહાવીર સ્વામીના જન્મદિનની ઉજવણીમાં શહેરના રાજકીય આગેવાનો, જૈન શ્રેષ્ઠીઓ, સામાજિક સંસ્થાના અગ્રણીઓ સહિત જૈનેતર ભાઈઓ અને બહેનો પણ હર્ષોલ્લાસભેર ભાગ લે છે તથા વિવિધ વ્યાપારી સંગઠનો દ્વારા પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। ભારત સરકાર દ્વારા પણ આ દિવસે જાહેર રજા રાખવામાં આવે છે। નમસ્કાર, યુવા મહાસંઘના અધ્યક્ષ શ્રી નીરવભાઈ શાહના નેતૃત્વમાં આજે ભગવાન મહાવીરની જન્મજયંતિ નિમિત્તે સુરત શહેરમાં 1 લાખથી વધુનું લાડુ વિતરણનો કાર્યક્રમ એમણે સુરત શહેરમાં કરવામાં આવ્યો છે। અને આપ જોઈ રહ્યો છો તેમ કે સુરત શહેરના દરેકે દરેક નાગરિકને આ લાડુના પ્રસાદી રૂપે મળે અને ભગવાન મહાવીરના જીવનચરિત્ર વિશે લોકોને ખબર પડે અને એની ઝાંખીથી લોકો સ્વીકૃત થાય એ દિશામાં આગળ વધીને આજે ભગવાન મહાવીર જયંતિનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે। હું નીરવભાઈ શાહ અને તમામ મહાયુવા સંઘના નેતૃત્વને ખૂબ ખૂબ હૃદયથી આવકારું છું કે આવા સમાજના કાર્યો થકી સુરત શહેરને એક રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત।